ઈર્ષા દુઃખનું ઘર છે, દુઃખનું ઘર. કોઈના ઉપર ઈર્ષા થતી હોય ત્યાં સુધી આપણે અતિ નબળા ગણાઈએ. બીજાના દુઃખમાં દુઃખી થવું એ વાત જુદી છે, અને બીજાના સુખમાં સુખી રહેવું એ વાત પણ જુદી છે. બીજાના દુઃખે દુઃખી થનારા ઘણા વ્યક્તિઓ હોય છે, પરંતુ બીજાના સુખે અને ઉત્કર્ષે એનો આનંદ જોઈને આનંદ પામનારા બહુ ઓછા હોય છે. સારા સારા માણસોનો આનંદ પણ બીજાનો ઉત્કર્ષ જોઈને મોળો પડી જાય છે, નાશ થઈ જાય છે. હારા હારામાં ઈર્ષા નીકળ્યો બહુ ઝેરી તત્વ છે, બહુ ઝેરી તત્વ. ઈર્ષાનો કીડો ઉદયની પેઠે અંતરને કોરી ખાય છે, પછી તે સુખ લેતો નથી અને બીજાને સુખ લેવા દેતો પણ નથી. અંતરની આ તમામ પીડા અહમમાંથી ઉદ્ભવે છે. દેહભાવ દોષોની ખાણ છે. અહંકાર છોડવો એ જ સાચી સુરવીરતા છે, બીજાને સુરવીરતા કહેવાય નહીં. સૌમાં ભગવાનના દર્શન કરતાં શીખે તેનાથી જ અહમ ઈર્ષા છોડી શકાય છે. ઘર છોડવું હેલું, વનમાં જવું હેલું, માથા મુંડાવી નાખવા હેલા, આસન લગાવીને ધ્યાનમાં બેસી જવું, આખો દી ધૂન કરવી હેલું હેલું, બધું હેલું. પણ માન ઈર્ષાદિક દોષો મૂકવા એ બહુ કઠણ છે. આ દોષો અર્ધ બળેલા કાષ્ટની જેમ વ્યક્તિને સળગાવે રાખે છે. અન્ન ઊંઘ અને આરામ હરામ કરી નખાવે આ દોષો. ઈર્ષાની દુષ્ટતા ભગવાન પોતે વર્ણવે છે.